પણ એ વખતના બારવટિયાઓ કેવા હતા? તેદીના બારવટિયા ઉપર લોકો વિશ્વાસ મૂકતા, આજના નેતાઓ ઉપર વિશ્વાસ મૂકી હગાય એવું નથી, ઘણા ફૂકા કાઢી નાખે એવા છે. ભોજરાજાને એક કવિ લડાવતા હતા અને એને ભોજરાજાના ખોટા ખોટા વખાણ કરતા હતા અને ભોજરાજાને એમ કીધું કે ફૂલ હૈ ગુલાબ કા, દૂધ હૈ તો ગાય કા, રાજા હૈ તો ભોજરાજા ઓર રાજા કાઈ કા. એમાં ગઢવી સાંભળી ગયા કે મારો બેટો આ લોંધા મારવા માંડ્યો છે. એટલે કવિરાજે બાજુમાં જઈને કીધું કે ઉભરે. ઓલા એમ કીધું કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફૂલ હોય તો ગુલાબનું ફૂલ, એનાથી હારું કોઈ ફૂલ નથી. ફૂલ હૈ ગુલાબ કા અને દૂધ હૈ તો ગાય કા, અને દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દૂધ છે એ ગાયનું છે, એનાથી હારું બીજું કોઈ દૂધ નથી. અને રાજા હૈ તો ભોજ રાજા ઓર રાજા કાય કા, અને દુનિયામાં ભોજ રાજાથી કોઈ મોટો રાજા નથી. એટલું જ્યાં કીધું તો કવિ સાંભળી ગયા, ગઢવી સાંભળી ગયા, એ રેવા દે. તો કે તો આનાથી સારું બીજું શું હોઈ શકે? તો કે ફૂલ હૈ કપાસ કા, દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફૂલ હોય તો એ કપાસનું છે, એમાંથી ઝીંડવું થાય, ઝીંડવું ફાટે એમાંથી રૂ થાય, રૂમાંથી એને વણી નાખે એટલે કાપડ થાય, અને દુનિયાના કરોડો માનવીની એબને જે ઢાંકે છે એનાથી વધારે કપાસના પુષ્પથી દુનિયામાં બીજું કોઈ સારું પુષ્પ નથી. ફૂલ હૈ કપાસ કા ઓર દૂધ હૈ તો માઈ કા, અને જનેતાના દૂધથી દુનિયામાં ઉત્તમ કોઈ દૂધ નથી, અને રાજા હે તો મેઘ રાજા ભોજ રાજા કાઈ કા. દુનિયામાં રાજા એક દેવનો રાજા ઇન્દ્ર અને બીજો મેઘ રાજા, આના સિવાય બીજો કોઈ રાજા નથી. રાજા હે તો મેઘ રાજા ભોજ રાજા, જો મેઘ રાજા ન હોય તો આવા કેટલાય ભોજ રાજા ખોવાઈ જાય. ભાઈના આંગણામાં હાથ હાથ દીકરાને મહેમાન આવ્યા, પૂછ્યું કા દીકરા? તો કે મારા છે. હાથે તમારા? તો કે હાથે મારા જ દીકરા છે. ભાઈ ભાઈ ઠાકર ધણીની મહેરબાની છે, જોગભાઈ ની કૃપા કહેવાય. હાથ હાથ દીકરા આંગણાની મહેલપા રમતા હોય. કરધણીએ નિહાકો નાખ્યો. મહેમાન કે હાથ હાથ દીકરા છે ને હજી હે ના નિહાકા નાખો છો? ઈ કે કોક એક હારો આપે ને તો હાથે ને હાટે દઈ દેવા છે. કેટલો કંટાળ્યો છે વિચાર કરો.